चक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्न कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यं एकं नित्यं विमलयचलम् सर्वधीशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरो तं नमामि। असितगिरिसमं कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखनी पत्रमुर्मी लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानां ईशपारं ॐ शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरोर्गुरुवात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये
ગુરુ પૂર્ણિમાના આ જ્ઞાન સત્રમાં નારદ ભક્તિ સૂત્રની ધારામાં આપણે સૌ ફરી એક વખત ભગવાનની અહૈતુકી કૃપાથી ઉપસ્થિત થયા છીએ. નારદના તમામ ભક્તિ સૂત્રો નારદ ભક્તિના આચાર્ય છે. જ્ઞાન હિ ભક્તિ હિ નહીં કછુ ભેદા, જ્ઞાન અને ભક્તિમાં તત્વતઃ કોઈ ભેદ નથી, પણ બંનેની અભિવ્યક્તિ અલગ અલગ છે. એકની અભિવ્યક્તિ નિષેધ છે, એકની અભિવ્યક્તિ વિધેય છે. જ્ઞાની કહે છે અદ્વૈત અપરોક્ષ, અદ્વૈત માની એક એક નહીં, અદ્વૈતનો અર્થ થાય બીજો નહીં, દૂસરા નહીં. અદ્વૈત એટલે બીજો નહીં, જ્ઞાનીનો અનુભવ છે બીજો નહીં. જ્યારે ભક્ત એને એને એક થઈ ગયા એમ કહે છે. અદ્વૈત નથી કહેતા. નારદની ભક્તિ સૂત્રમાં આપણે જોઈ ગયા, નારદજી કહે છે અનન્યતા, તસ્મિન અનન્યતા, અનન્ય એટલે એક થઈ ગયા. પણ બહુ મજાનો અને ઊંડો શબ્દ છે પ્રહલાદ કાકા, એક હો ગયે, એક થઈ ગયા. જ્ઞાની અહમ બ્રહ્માસ્મિની ઘોષણા કરે છે. બ્રહ્મ તત્વનું જ્ઞાન થતા એનો અહમ વાસ્તવિક થઈ જાય છે, અહમ બ્રહ્માસ્મિ. પણ કોઈ કોઈ વાર જ્ઞાનીનું જોર બ્રહ્મ ઉપર રહેવા કરતા અહમ ઉપર વધારે રહેવા શક્યતા છે. અહમ બ્રહ્માસ્મિ અને એનું જોર હું ઉપર રહેવાની શક્યતા છે. બ્રહ્મ ઉપર જોર હોય તો જ્ઞાન અને ભક્તિમાં ભેદ નથી. એ અંતરાય ભક્તિમાં કદી બની શકતો નથી, કારણ કે ભક્તિ માર્ગમાં તો સાધન વખતે જ અહમ શૂન્યતા છે. જ્ઞાનીને તો જ્ઞાન થયા પછી અહમ શૂન્યતા છે, જ્યારે ભક્તિ માર્ગમાં તો ભક્તિ માર્ગની એ મધુરતા છે, એમાં સાધન વખતે જ અહમ શૂન્યતા છે. ભગવાનને ભાવથી ભજતા 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 સાધન વખતે જ અહમ શૂન્યતાનો અનુભવ ભક્તિ માર્ગમાં છે. જ્ઞાન માર્ગમાં એક તટસ્થતાથી વિચારીએ તો અહમ બ્રહ્માસ્મિની ઘોષણા કરતા 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 પ્રાયઃ એવું જોવામાં આવે છે કે બ્રહ્મ ઉપર જોર ન રહેતા અહમ ઉપર જોર થઈ જાય છે. અને એવું જ્ઞાની આખા જગતને અજ્ઞાની ભાળે છે. ચૂક ગયા આદમી, ચૂકી ગયો. જ્યારે ભક્તિ માર્ગની મધુરતા એ છે અનન્યતા, એક થઈ ગયા તારી સાથે. એક વસ્તુની નિષેધ અભિવ્યક્તિ હોય, એક વિધેય અભિવ્યક્તિ હોય. કેટલાક શબ્દો એવા છે જે વ્યાખ્યામાં અને વ્યાખ્યા દ્વારા સમજણમાં આવતા નથી. અને એવો એક શબ્દ છે પ્રેમ. શું પ્રેમની વ્યાખ્યા હશે? બસ એનો અહેસાસ થઈ શકે છે, પણ વ્યાખ્યા આવી શકતી નથી આ પ્રેમની શું હશે. પ્રેમની વ્યાખ્યા, પ્રેમ એટલે શું? કોઈ નિષેધ રીતે જવાબ આપી દે. પ્રેમ એટલે કોઈને નફરત નહીં. આટલી વાતમાં પ્રેમની વ્યાખ્યા પૂરી થતી નથી. પ્રેમ એનાથી નફરત નહીં, એના સિવાય પ્રેમ એના રૂપમાં જે ઝરણું છે એ નિષેધ વ્યાખ્યામાં સમજાય તેવું નથી. જ્ઞાનવાન જ્યારે કહી દે અદ્વૈત, એ નિષેધ ભાષા છે. હજુ એ અનુભવના ઊંડાણમાં ભક્તિ માર્ગના એ ભક્તનો અનુભવ વધારે ઊંડો છે. અનન્યતા, તારી સાથે એક થઈ ગયા.
જ્ઞાન માર્ગે પણ જવાય તેવું છે, પણ એ જ્ઞાન માર્ગમાં જ્ઞાન કે પંથ કૃપણ કે ધારા, જ્ઞાન કે પંથ કૃપણ કે ધારા, પરત કૃપણ કે ધારા, કે પંથ કૃપણ કે ધારા, જ્ઞાનનો રસ્તો કિરપાણની ધારા છે. એક તલવાર હોય નંદુબાઈ, એક ધારે હોય એને તલવાર કહેવાય, બીજા ધારે બુઠ્ઠી હોય, પણ કિરપાણની ધાર, ખાંડાની ધાર, બે બાજુ ધાર હોય. અને જ્ઞાનનો માર્ગ એવો માર્ગ છે દેહધારી મનુષ્ય માટે. દેહધારી એ અપરોક્ષમાં સ્થિતિ, દેહાત્યાસ અને દેહ સાથેની ચિજ્જડ ગ્રંથિને લઈને કરવી એના માટે કાઠી છે. જ્ઞાન કે પંથ કૃપણ કે ધારા, જ્ઞાન કે પંથ કૃપણ કે ધારા, પરત ખગેશન હોવહિ વારા, પરત એના ઉપરથી પડી જવામાં વાર લાગતી નથી. એવો કોઈ દુર્ગમ ના હોય એવો રસ્તો છે નંદુબા? ભગતિ કી સાધન કહું બખાની, ભગતિ કે સાધન કહું બખાની, બધાય રસ્તામાં હે લક્ષ્મણ એવો રસ્તો છે. ભગતિ કી સાધન કહું બખાની, ભગતિ કી સાધન કહું બખાની, સુગમ પંથ સુગમતાથી પહોંચી શકે છે. જે અહમ વિસર્જન અને અહમ શૂન્યતાનો અનુભવ કરવો છે જ્ઞાનીને, અહમ બ્રહ્માસ્મિ કહીને, પણ મોટા ભાગે એવું જોવામાં આવે છે અહમ જાડો થઈ જાય છે, બુદ્ધિમાં બરડતા આવી જાય છે, બુદ્ધિમાં શુષ્કતા આવી જાય છે. અને એવી બ્રહ્મ જ્ઞાનવાળી બુદ્ધિ પછી નષ્ટ થવામાં કાઢી, ભક્તિના માર્ગમાં એ લજાકત છે, એક કમનીયતા છે, એક લચક છે, એક વિનાશ છે. એમાં શરૂઆતથી જ અહમ શૂન્યતાનો અનુભવ છે. મેં કુછ નહીં હું, બસ મેં કુછ નહીં હું, મેરે માલિક
પેલો કે છે હું આમ બ્રહ્માસ્મી, વાત તો એની સાચી છે, પણ એમાં એ લજાકતતા ક્યાં છે? એમાં એ કમનીયતા ક્યાં છે? એમાં એ વિનાશ ક્યાં છે? એમાં એ નશો ક્યાં છે? એ નાનક જેવી એની આંખો ક્યાં છે? મીરા જેવી એની કમનીયતા ક્યાં છે? નરસિંહ જેવી વિનાશ ક્યાં છે? અને સૂરદાસ જેવી, એ સૂરદાસ જેવો નશો ક્યાં છે? આવો જ્ઞાની જાણે છે નિરોધ, અને ભક્તનો નિરોધ જ્ઞાની પહેલા આશ્રય કરે અને પછી નિરોધ કરે. ભક્ત, ભક્તનો નિરોધ અને આશ્રય બંને એક સાથે થઈ જાય છે. અન્ય આશ્રયાણામ ત્યાગો અનન્યતા, ગઈ વખતના ભક્તિ સૂત્રમાં નારદજી કહી ગયા છે, અન્યનો આશ્રય છૂટી જવો. ભગવાનમાં એટલી, ભગવાનનો એટલો આશ્રય દઢ થઈ જવો. કનુભાઈ, ભગવાન શંકરાચાર્યના મતે ભગવાનની એ બ્રહ્મ અસ્તિત્વની પોતાના સ્વભાવની વિસ્મૃતિ એ જ ભવાટવી છે. ભગવાન શંકરાચાર્ય કહે છે ભગવાનને વિસ્મૃત થઈ જવું એ ભવાટવી, બ્રહ્મ સ્વભાવથી વિસ્મૃત થઈ જવું તે ભવાટવી શંકરની દ્રષ્ટિ છે. જ્યારે વલ્લભાચાર્યની દ્રષ્ટિ છે ભગવાનથી વિમુખ થઈ જવું, એ જ ભવાટવી, વિસ્મૃત નહીં. શંકરાચાર્ય ભગવાનના મતે પોતાના એ બ્રહ્મ સ્વભાવની સ્મૃતિ થઈ જવી એ મુક્તિ છે. જ્યારે વલ્લભાચાર્યના મતે, સમગ્ર ભક્તિ આચાર્યોના મતે, રામાનુજ, નિંબાર્ક, વલ્લભ, શ્રીજી મહારાજ, આ બધાના મતે ભગવાનના સન્મુખ થઈ જવું તે મુક્તિ છે. સન્મુખ હોહી જીવ મોહી જવહી, સન્મુખ હોહી જીવ મોહી જવહી, જન્મ કોટિ અગ ભગવાનના સન્મુખ થઈ જવું, પછી જન્મ મરણની એને પડી નથી. એક જન્મ મરણને બાદ કરી દે છે, અને એક જન્મ મરણમાં હરિની મરજી માને છે, હરિને કેન્દ્રમાં લઈ લેવા તે ભક્તિ છે. ભગવાનને કેન્દ્રમાં લઈ લેવા તે ભક્તિ છે. ભક્તને જન્મ મરણની પડી નથી, પણ અમારો જન્મ મરણ તારી મરજીથી થવો જોઈએ, અમારી વાસનાને લઈને નહીં. ભક્તને જન્મ મરણની પણ પડી નથી, એ માલિક તારે જન્માવો હોય, મારવો હોય, તારે જોવાનું. જન્મ મરણથી રહિત થવાની ભક્તિની, મા ભક્તની માંગણી નથી, પણ અમારી વાસનાના જોરે કદાચ અમારો જન્મ મરણ ના થાય. જન્મ મરણ થાય તો અમને વાંધો નથી. હરિના જન તો મુક્તિ ન માગે, હે માગે જન્મ જન્મ અવતાર રે, નિત સેવા નિત કીર્તન ઉછવ, અને મારે નિરખવાનંદ કુમાર રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. બ્રહ્મે કઈ એવું જળ તત્વ નથી, પહેલા જ કાકા એ જીવતું તત્વ છે.
અને ભક્તિની આખી એ ધારણા છે. જન્મ મરણથી અમારે મુક્તિ નથી જોઈતી. એક હોય મુક્તિ કનુભાઈ અને એક હોય મસ્તી. મુક્તિ તો તમારું સ્વરૂપ જ છે. ગંગા નદી નીકળી છે એટલે વહેલી મોડી તો દરિયે મળવાની છે. આવો ને જો મસ્ત થઈ શકતા હોય તો ભક્તિ મસ્તીનું શાસ્ત્ર છે. ભક્તિ સુરાલય છે ને સુરાનું નામ ભગવાન છે. કોઈની આંખોથી કદાચ પી શકો તો ભગવાનનો ભોગ એનું નામ ભક્તિ છે. વિષયોનો ભોગ તો બહુ કર્યો અને આવો હરિ ના જન તો મુક્તિ ન માગે એ માગે જન્મ જન્મ અવતાર રે. અને અમને જો જન્મ મરણ મળતા હોય હરી તો અમને એનો વાંધો નથી, કારણ કે અમારી તો માંગણી એટલી એમાં તારી મરજી હોવી જોઈએ. ઘણી વાર કયા કરું, એક પતિવ્રતા સ્ત્રી હોય એ એના પતિને રીઝવવા માટે રોજ નવી નવી સાડીઓ પહેરે, લીલી પહેરે, વાદળી પહેરે, પીળી પહેરે. મારો પતિ ખુશ થાય છે એટલે પહેરું છું. ભક્તની ધારણા છે. આ શરીરને અમે વસ્ત્રથી વધારે કશું એ જાણતા નથી. અને જો વસ્ત્ર આપીને તું રાજી થતો હોય તો જે ખોડિયું અમને આપે તારો રાજીપો જળવાઈ રહેતો હોય તો અમને એવા લાખ વખત જન્મ મરણ મંજૂર છે. પણ અમારી તો શરત છે નિત સેવા નિત કીર્તન ઓછવ અને નિરખવાનંદ કુમાર રે ભૂતળ ભક્તિ પદારત મોટું. જે માયાને સત્ય માને એના માટે જન્મ મરણ દુઃખ છે. અમારા માટે તો જન્મ મરણ હેતુ છે. વારંવાર આવીને તને ગાવાનો, તને જોવાનો, તને પીવાનો, તારામાં રહેવાનો, તારી સાથે એક થવાનો. નિત સેવા નિત કીર્તન ઓછવ નિરખવાનંદ કુમાર રે ભૂતળ ભક્તિ પદારથ મોટું. જ્ઞાન વડે મુક્તિ મળી જાય પણ મસ્તી કદાચ પ્રગટે કદાચ ના પણ પ્રગટે. પણ ભક્તિની મસ્તી જેના હૈયામાં પ્રગટી જાય છે મુક્તિ તો ક્યારે મળી જાય. બાય પ્રોડક્ટ છે મુક્તિ ભક્તિમાં ઉપનિપચ. ધન વૃંદાવન ધનયે લીલા અને ધનયે વ્રજનાવાસી રે અષ્ટ સિદ્ધિ આગણીએ ઉભી અને મુક્તિ એની દાસી રે ભૂતળ ભક્તિ પદારથ. અને મુક્તિ તો મળે. મુક્તિ એટલે શું છે ભાઈ? ગંગોત્રીમાંથી ગંગા નીકળી એટલે વહેલી મોડી વળાંક ગમે એટલા કાપે પણ એનું ગંતવ્ય આખરી સ્થાન તો દરિયો જ છે. આજે નહીં તો કાલે અનંત યાત્રાએ નીકળેલો જીવ ભગવાનમાં ભેગો પડવાનો જ છે. મુક્તિ તો નિતાંત છે. પાણી મુક્તિ નહીં હે, પાણી મસ્તી હે. નમાજ તો રોજ પડતા હું લેકિન આંખે મેરી નમ નહીં. નમાજ તો રોજ પડ લેતા હું લેકિન આંખે મેરી નમ નહીં. મસ્તો કા ઝૂમના ભી ઇબાદત સે કુછ કમ નહીં. આવો મીરાની મસ્તી પ્રગટી છે. શક્તિ હોય તો નારદ સાથે એવું શું ઘટ્યું છે? આઠે પોર એનો આલમ, આલમ આઠે આલમ એનો નશો ઉતરતો. નામ નશે મે નાનકા છકા રહે દિન રાત. બધાય આશરા જ્યારે છૂટી જાય ત્યારે એકમાત્ર માલિકનો આશરો વધે છે. શું કરવા? હું મુક્તિ માંગું તારા જોડે. માંગવું હોય તો નંદુભાઈ એ ભક્તિની મસ્તી છે. પણ જેના હૈયા ધબકતા હોય પી શકતા હોય એવો ભક્તિનો માર્ગ છે જેમાં અદ્વૈત શબ્દ નથી, અનન્યતા. એક થઈ ગયો તારી સાથે એવી મસ્તીના ફુવારા છે ભાઈ. જેણે પણ પૂછ્યું છે કોણ છે સોની નામ છે ભાઈ બોલ.
મુક્તિ કઈ ખોટી નથી પણ મસ્તી પ્રગટે પણ ખરી, અને ના એ પ્રગટે સુકાઈ જાય બધું, એ પણ મસ્તી પ્રગટ્યા પછી મુક્તિ તો ભક્તિ માર્ગમાં બાય પ્રોડક્ટ છે, ઉપની પચ. ભેંસ લાવી એટલે દૂધ ખાવાનું, ઉકરડો તો એના જાતે થાય છે. મીરાને ક્યારે મુક્તિ મળી ગઈ? અરે કોઈ તો પોતાના ચૈતન્ય આત્માને, ચૈતન્ય પરમ ચૈતન્ય સાથે એકતાનો અનુભવ કરી શકે જ્ઞાની તો. જ્યારે મીરા તો આખે આખી ચેતના એટલી બધી કૃષ્ણમાં તન્મય થઈ ગઈ, આ સ્થૂળ દેહ પણ પોતાનો ગુણધર્મ છોડી દીધો, અને ભગવાનના શ્રી વિગ્રહમાં કહે છે સમાઈ ગઈ છે મીરા. એ દ્વારિકાના મંદિરમાં ગઈ પછી પાછી ફરી નથી મીરા. આખો આનો આ દેહ પણ એટલો ચૈતન્ય પરમ ચૈતન્યમય એની મસ્તીની ધારામાં થઈ ગયો, એ જડતાનો ગુણ દેહ પણ છોડી દીધો. લંબી ચોડી બાત મત કર, વામે કછુ નહીં પાવેગા. તર્ક જાળમાં એવું કશું એ નથી, તર્ક જાળ ક્યાં કરી છે ચૈતન્ય મહાપ્રભુ, જુઓ તો ખરા. તર્ક જાળને ક્યાં સ્થાન છે? ચૈતન્ય કેવળ ભજી લીધા છે. મીરા પાસે ક્યાં લાંબી તર્ક જાળ છે? કેવળ ભજી લીધા છે. સુર પાસે ક્યાં લાંબી તર્ક જાળ છે? કેવળ ભજી લીધા છે. નાનક દેવજી પાસે ક્યાં લાંબી તર્ક જાળ છે? ભજી લીધા છે. આવો અને ભજી શકતા હોય તો ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નહીં રે પૂર્ણ કરી અમરાપુર પામ્યા, અમરાપુર પામ્યા અંતે 84 માહી રે ભૂતળ ભક્તિ પદા. બ્રહ્મલોક માહી રે ભૂતળ ભક્તિ પદા. આવો ને મસ્તી ની જરૂર છે, મુક્ત તો તમે છો જ પહેલા કાકા, પણ ભગવાનના નામમાં ક્યાં મસ્તી છે? બ્રહ્મ જાણ્યો પણ ક્યાં રોમાંચ થાય છે? એ રોમાંચ છે તે જ અનુભવ છે, પણ રોમાંચ ક્યાં થાય છે ત્રિપુટી તોડ્યા પછી પણ? એ રોમાંચ કેવળ રામકૃષ્ણને ભગવાનનું નામ લેવાથી થઈ જતો, મીરાને કેવળ એ કૃષ્ણની મૂર્તિ જોવાથી થઈ જતો હતો. નંદુબા એ જ રોમાંચ નરસિંહને ભગવાનનું નામ રટણ કરવાથી થઈ જતો હતો, સુરદાસને હરિની કથા સાંભળવાથી થઈ જતો હતો રોમાંચ. એ મસ્તી મસ્તો કા ઝૂમના ભી ઇબાદત સે કુછ કમ નહીં. આવો અને ભક્તિ કોને કહે છે? ભક્તિ નામ અનન્યતા. હે હરિ, અમારો બીજો કોઈ આશ્રય નથી, અમે તારા આશરે છીએ. અન્ય આશ્રયાણમ ત્યાગો અનન્યતા. બધાએ અન્ય આશ્રયોનો ત્યાગ કરીને એક માલિકનો આશ્રય, અમે તારા આશરે છીએ. બાના બાની કેડમાં બેસીને મેળો જોતા હોય કેવી જોવાની મજા આવે. જ્ઞાની આશરો કોનો લે? એને તો પોતાનો હું દેખાય છે બધે, અને ભક્તની પણ દશા આજ છે, પણ એને તું દેખાય છે. તું અને તુંમાં મજા છે. ભરત ખંડ ભૂતળ માં જેણે ગોવિંદ ગુણ ગાયા રે, ધન ધન એના માત પિતા રે, ધન ધન એના માત પિતા રે.
સફળ કરી એણે કાયરે ઉતળ ભગતિ કરોડો વર્ષ જતા રહે ત્યારે નરસિંહ જેવો પાકે છે, નાનક જેવો પાકે છે, મીરા જેવો પાકે છે. ઝેરમાં પણ એને ભગવાનની મરજી સિવાય કશું દેખાતું નથી. આ તો એની નિસંકલ્પ દશા છે. જ્ઞાની બાદ કરે ને નિસંકલ્પ થાય છે. જ્ઞાનવાન તો કેવળ જીવન સોંપી દેવાથી નિસંકલ્પ થાય છે. જીવન કો સોંપ દેના લોક વેદેશુ તદ અનુકૂળ આચરણ તદ વિરોધ ઉદાસીનતા. નારદજી કહે છે લોક વેદેશુ લૌકિક વ્યવહારોમાં શરીરની લૌકિક ક્રિયાઓમાં અને ધર્મની બતાવેલી મર્યાદાઓમાં તદ અનુકૂળ આચરણ એ ભગવાનને અનુકૂળ હોય તેવું ભગવાનની મરજીમાં હોય તેવું આચરણ એનું નામ ભક્તિ છે. નારદજી કહે છે જ્ઞાનીને નિસંકલ્પ થવું પડે છે. ભક્ત નિસંકલ્પ થઈ ગયો તદ અનુકૂળ આચરણ. આ ભક્તિની એક કક્ષા છે મુકેશભાઈ. હરી કરે તે હારા માટે એવી દ્રષ્ટિ થઈ જવી. વિધેય નિષેધ કોઈ પણ પરિસ્થિતિમાં લોક વેદેશ નંદુમાં અને એવી કક્ષાના મહાપુરુષો એને અનુભવી શકે છે. ઝેર આવ્યું તો પણ વિકલ્પ થતો નથી, કારણ કે પોતાનો એને સંકલ્પ જ નથી. તદ અનુકૂળ આચરણ તેરી મરજી પૂર્ણ હું અમારા બધા આચરણ તદ અનુકૂલમ તદ ભાવેશો બલિકાર. નાનક એક ઓંકાર ગુરુવાણી કહેતી તદ ભાવેશો બલિકાર. હે મારા માલિક તને ગમે તે ભલું. આ એની નિસંકલ્પ દશા છે. ઝેરનો કટોરો સામે છે તે છતાંય વિકલ્પ થતો નથી. સંકલ્પ છૂટી ગયો હરિની મરજી. એ માલિક તારી મરજી પૂરી થાય. નંદુબા જેલમાં પૂર્યો છે નરસિંહને, તે છતાંય વિકલ્પ થતો નથી. બધા મળવા માટે ગયા છે એ માંડળીક રાજાના. જ્યારે પૂર્યો ત્યારે બધું આખું મંડળ જૂનાગઢનું મળવા ગયું નરસિંહ. રોજ ચટાક ચોરે બેસીને ભજન કરતા હતા. મહેતાજી જેલમાં નંદુબા માલિક જેને કેન્દ્રમાં હોય ને જેલ ના દેખાય. માલિકની મરજી સિવાય એને કશું દેખાતું. આમે જેલ શું છે કહો તો ખરા. એક કેદીને 20 વર્ષ થયા હોય જેલમાં કાઢી નાખે અને 20 વર્ષ નોકરી કરે છે જેલર એ પણ જેલમાં કાઢી નાખે. બંનેની જગ્યા એક જ છે પણ એક કેદી છે ને એક મુક્ત. સરકારનો નોકર મુક્ત છે. નંદુબા જે માલિકનો નોકર થઈ જાય અહીંયા મુક્ત છે. એ જ જેલમાં જેલર પણ છે. આખી 20 વર્ષ કાઢી નાખ્યા. ઘણા જેલરને તો જેલમાં જ આપી દે છે. કોઈ એવી પાકા કેદીઓ હોય જેલરને ત્યાં જ રાખવામાં આવે છે. અહીં જ રહેવાનું. જેલર ત્યાં આખા જિંદગીના રિટાયર થાય ત્યારે સહીઓ કરીને નીકળે. કેદી નીકળે. કેદ બંનેની માનસિકતામાં છે. એક સરકારનો ગુનેગાર છે અને એક સરકારનો નોકર છે. અને ભક્ત તો સરકારનો નોકર છે. નરસિંહ બોલાવવા ગયા, બધા કહેવા ગયા તદ ભાવેશો બલિકાર. નાનક એક ઓંકાર. આ ભક્તની દશા છે. અને એક અમુક ચોક્કસ ભક્તોની કક્ષામાં આ દ્રષ્ટિ બનતી હોય છે, સર્વની નહીં. કેવું સહેલું છે હરી કરે તે થાય, પણ એક વસ્તુ આવે આપણને વિકલ્પ થાય છે. કારણ કે આપણે હરિના હાથની કટપુતળી પોતાની જાતને સમજતા નથી અને જાણતા પણ નથી. આપણી કોઈ પણ કર્મ અને ચેષ્ટા આપણા પાપ અને પુણ્યના સંસ્કારોથી થઈ રહી છે. જ્યારે ભક્તના પાપ અને પુણ્ય બંને ખરી પડ્યા છે, એની કોઈ પણ ચેષ્ટા લોક વેદેશ તદ અનુકૂળ આચરણ.
એ તને અનુકૂળ હોય વાત ખલાસ, મને જેલમાં રાખવામાં તને અનુકૂળ પડતું હોય તો તેમ કર, આ ભક્તની ધારણા છે. ઝેરનો કટોરો મીરા માટે ઝેર નથી, વિકલ્પ જ થતો નથી. આ કેમ આવ્યો મારી સાથે? આપણને એક બસમાં જગ્યા ના મળે, મનમાં વિકલ્પ થઈ જાય છે. આખા 84 ભક્તિ સૂત્રો સાંભળી નથી ઘેર જતા હોઈએ, પણ કેવળ બસમાં જગ્યા ના મળી હોય વિકલ્પ થઈ જાય છે. આ બસમાં ક્યાં આવ્યો? ચૂક ગયા આદમી. ભક્તિ છે ભગવાનની મરજી એટલી હદે સ્વીકારી લેવી બુદ્ધિમાં કે જ્યાં વિકલ્પો છૂટી જાય છે. સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સામે પ્રિય, એવા મારા ભક્તને આરંભ અને અંતમાં કેવળ મારી અરજી દેખાય, મરજી દેખાય છે. સર્વારંભ પરિત્યાગી તદ અનુકૂળ આચરણ, અને એવી થઈ જાય નંદુબા, તેનું નામ ભક્તિ છે. અમુક ચાંદલા કરવાનું નામ તો ભક્તિ હશે જ, અમુક પ્રકારની માળા પહેરવાનું નામ ભક્તિ હશે, પણ ભક્તિ છે તદ અનુકૂળ આચરણ. જો તદ ભાવેશો બલિકા, તને ગમે મારા માલિકને ગમે વાત પૂરી થઈ ગઈ. એને પોતાનો કોઈ વિકલ્પ જ નથી. સંકલ્પની શું વાત કરો છો? ઓપ્શન જ નથી. લૌકિક દેહની ક્રિયાઓમાં પણ, દેહમાં દેહની ક્રિયાઓમાં પણ એને પોતાનો ઓપ્શન નથી. વેદેશુ બસ એ સામે આવતી કોઈ પણ પરિસ્થિતિને તદ અનુકૂળ આચરણમ. અને નંદુબા પ્રયોગ કરવા જેવો છે, જોઈ તો લો, એ જ નિસંકલ્પ દશા છે. અને જે ડૂબી ગયો છે નશામાં, એના કે દુનિયા જુદી દેખાય છે. ભક્તિ નશો છે, માલિકનો નશો. આવો અને માલિકનો નશો કરી લો. ક્યાં કર્મો છે? કર્મનું ફળ છે. કર્મના ફળને ભક્ત માનતો નથી, એ તો માલિકની મરજી માને છે. કોણે કાગળ મોકલ્યો છે તે મહત્વનું છે, કાગળમાં શું છે તે નહીં. લિખિતન કોણ છે? તદ અનુકૂળ આચરણમ. માટે ભક્તિ સૂત્રો જે સાંભળતા હોય આપણે બધા, એ બધા તદ અનુકૂળ આચરણમ. કર્મ કરવાની ના નથી, એનાથી કર્મ થઈ જાય છે, એનાથી કર્મ થઈ જાય છે. એને પોતાનો કોઈ આગવો સંકલ્પ નથી. ઉમા દારૂ જો શીત કી નાઈ, સબહી ન જાવત રામ ગોસાઈ. ઉમા દારૂ જો શીત કી નાઈ, સબહી ન જાવત રામ ગોસાઈ. એક પાપન પુણ્યથી પ્રેરિત થઈ રહ્યો છે, એ અવિદ્યાગ્રસ્ત જીવ છે, પણ એના મૂળમાં તો ઈશ્વરની ઈચ્છા જ કામ કરી રહી છે. પણ પાપ અને પુણ્યથી પ્રેરિત થઈ રહ્યો જે જાણી જાય છે, એ જાણી જાય છે અને ખબર પડી જાય છે કે મને નચાવનારો કોણ છે. ઉમા દારૂ જો શીત કી નાઈ, સબહી નચાવત રામ ગોસાઈ. દારૂ જો, દારૂ માની લકડી હોતા હે, લાકડું. જેમ લાકડાની એક પૂતળી હોય, એ લાકડીના લાકડાના પૂતળાને કોઈ નચાવનારો હોય એમ. હે ઉમા, હે પાર્વતી, જેના એક સંકલ્પમાં મારા જેવા અગણિત મહાદેવ ઘૂમી રહ્યા છે, જેના એક ભૃગુટીના વિલાસમાં અનંત બ્રહ્માઓ ઉભા થઈને લય થઈ જાય છે, એવા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ પણ જે ચૈતન્ય પરિબ્રહ્મના સંકલ્પની પૂતળી છે. સામાન્ય જીવો તો શું લેખામાં છે નંદુમાં? આવો અને એના સંકલ્પનો સ્વીકાર કરીને જીવનો વિકલ્પ છોડી દો. ભક્તિ માર્ગમાં જીવનો અર્થ થાય છે વિકલ્પ. બસ વિકલ્પ જ છોડવાનો છે ભક્તિમાં. અને ભક્ત પાસે, ભક્તને વિકલ્પ, બધા પાસે અમે વિકલ્પ જ છે. જોજો ઓપ્શન, કાલ સવારે ઘેર જઈશું, આ વિકલ્પ છે નંદુબા, મૂકી રાખ્યો. ઘેર જવાનું હોય જઈએ ક્યાંક,
કાલ સવારે ઘેર જઈશું, પણ ઘેર શું જઈએ, આ ચાર જ ડગલા છે અહીંથી જેસડાનું સ્મશાન. નંદુબા, રાતે હમણાં કંઈક થાય, રાત રખાય નહીં. લ્યો, મને તમને બધાને વિકલ્પ મૂક્યો છે, ખાલી કાલે ઘેર જઈશું. અને ભક્તિ માર્ગમાં કેવળ વિકલ્પ જ છોડવાનો છે. ઘેર પહોંચ્યા તો ઈશ્વરની મરજી, ખાવા મળે તો માલિકની મરજી, શ્વાસ લેવા મળે તો માલિકની મરજી, સાંભળવા મળે તો એક નહીં આ તારી મરજી. આખી આ નાનકજીની સાધના શું છે નંદુભાઈ? તેરી મરજી પૂર્ણ હો. નાનક એક ઓમકાર, જો તદ ભાવે સો ભલિકા, તને ભાવે તે ભલિકા, એ મારા માટે મંજૂર. એ વિકલ્પ છૂટી જાય તો નિસંકલ્પ અત્યારે હાલ ભગવાનમાં એની સ્થિતિ છે. પણ વિકલ્પ કરી લો, કાલે ઘેર જઈશું. ઓફિસે જઈને ચોપડા ચેક કરીશું પહેલા તો, ક્યારના નીકળ્યા છીએ. વિકલ્પ જીવ એટલે નંદુભાઈ વિકલ્પોનું જાળું. અને જે વિકલ્પ જે દાડે છોડી દે, એ દાડે દોરીનો સંચાર કરનારો દેખાય તેવો છે. ઉમા દારૂ જો શીત કી ના સભી ન ચા એ મારા દુશ્મનો થઈ જાઓ મારા મિત્રોની સાથે, એ પણ મને ક્યાં લઈ જવાના છે કબ્રસ્તાનથી આગળ. આવો અને થઈ જાઓ, એ પણ મને ક્યાં લઈ જવાના છે કબ્રસ્તાનથી આગળ. હે મારા દુશ્મનો થઈ જાઓ મારા મિત્રોની સાથે, એ પણ મને ક્યાં લઈ જવાના છે કબ્રસ્તાનથી આગળ. ભક્તને કયામતના દિવસની રાહ જોવાની નથી, એને તો ખબર પડી ગઈ. જાન જાયગા વો વિકલ્પ નહીં કરેગા. અને વિકલ્પ રહિત થઈ જવું એ તદ અનુકૂળાચરણમ. પોતાને કોઈ આગવું ઓપ્શન ભક્તને નથી. કોઈ એને દોરે એમ દોરવાય છે. કોઈ એટલે કોણ? બીજો જોતો જ નથી, બીજો એ ભાળતો જ નથી. બીજો દોરવે એમ દોરવાય છે, બીજામાં ભાળતો જ નથી, બીજો જોતો જ નથી. એક માલિક સિવાયની બીજી નજર પહોંચતી જ નથી. જેના એક સંકલ્પથી બ્રહ્માંડોની રચના થઈ જાય એને જોવે છે. મૃત્યુ વખતે પણ મૃત્યુને જોતો નથી તે માલિક તદ અનુકૂળ આચરણ. આવો અને થઈ જાઓ. નંદુબા કોને રોઈએ? અહીંયા બધા ભગવાને બનાયેલા, મિત્ર કો કે દુશ્મન કો. અને કવિ કહે છે, એ મારા દુશ્મનો થઈ જાઓ આ મારા મિત્રોની સાથે, એ પણ મને ક્યાં લઈ જવાના છે કબ્રસ્તાનથી આગળ, થી હું ક્યાં રહું? અને આ બધા જીતે એના પહેલા વિચાર કરી લો, આખી સૃષ્ટિને નચાવનારો કોણ છે? ઉમા દારૂ જો શીત કી ના, જોશીત એટલે પૂતળી, સભી નચાવત ખીચાઓ. નંદુબા ભક્તને મૃત્યુ નથી, ભક્તને જન્મ નથી, ભક્તને કોઈ સંકલ્પ વિકલ્પ. સંકલ્પ તો ક્યાંથી હોય? પણ આવી કક્ષા નિર્માણ થતી હોય છે ભક્તોના જીવનમાં. ઝેરનો કટોરા સામે આવે છે, ક્યાં વિકલ્પ છે? આપી દે આ વીરબાઈને, મારે જોઈએ છે. જલા હાથમાં દઈ દીધી, ક્યાં વિકલ્પ છે એના મનમાં? સર્વારંભ પરિત્યાગી યોમત ભક્ત સમે પ્રિય. આ ભક્તિની માર્ગની મધુરતા છે, એની સમાધિ કદી ઉતરે એવી નથી. આંખ મીચીને ભક્તને સમાધિ નથી, એને તો આઠો જામ સમાધિ છે. તદ અનુકૂળ આચરણમ, તદ વિરોધ ઉદાસીનતા. એનાથી વિરોધી જે વાત છે એમાં એની ઉદાસીનતા છે. આ કરવું છે, આ નથી કરવું, આ લેવું છે, આ નથી લેવું, આ બધા પ્રત્યેની ઉદાસીનતા છે. આખી એક પિક્ચર હોય, એનો એક ડાયરેક્ટર હોય, સ્ટોરી સ્ક્રિપ્ટ રાઇટર હોય,
જોઈ લો સ્ક્રિપ્ટ રાઇટર ની મરજી છે મુકેશભાઈ કોને કેવા અને ક્યાં રાખવા. ફિક્સ એકમાં હીરો બનાવ્યો હોય ને એકમાં રંગલો બનાવી દે. એક પિક્ચરમાં હીરો બનાવે ને એકમાં કોમેડિયન બનાવી દે. લેખકના હાથની વાત છે, એના હાથની વાત છે કોને કેવા વાઘા પહેરાવવા, કોને ક્યાં રાખવા. એ માલિક કે લેખક કે સ્ક્રિપ્ટ રાઇટર અમે તને જાણી ગયા છે, ઓળખી ગયા છે. તદ અનુકૂળ આચરણમ જા. નારદજી કે છે આનો અનુકૂળ આચરણ થઈ જવું. શું કરશો શું નહીં કરો, ભક્તની વિહંગ ચાલ છે. એક પક્ષી ચાલે જોજો, એનું નક્કી ના હોય ક્યારે ઉડે ક્યારે ઝાડ ઉપર બેસે, વિહંગ ચાલ કહેવાય. એમ ભક્તની વિહંગ ચાલ, કશું એ ફિક્સ નહીં. તદ અનુકૂળ આચરણમ ભગવાન આપણને કેમ રાખ, કેવી રીતે રાખવા માંગે છે. એ રામ રાખે તેમ રહીએ વધવજી, રામ રાખે તેમ રહીએ, રામ રાખે તેમ રામ રાખે. આ 20 વર્ષની મીરા કહે છે નંદુબા, જો મતી પાછે ઉપજે વો મતી જો પહેલે હોય, કહે કબીરવા દાસ કા પલાન પકડે કોઈ. પાછળથી તો બધાય કહે છે રામ કરે તે થાય, એટલે આપણે 80 વર્ષે હવે બોલ્યો. રામ રાખે તેમ આ બે નક્ષત્ર કોરા જતા રે નંદુબા. આદરાય ગયું ના બીજું એ ગયું, લાવો ને એક ટીપું તો લાવો. છેલ્લે બધાય કહે છે આગાહીઓ વાળા કે આમ કે જામતું નથી, આ તો કે ભગવાન કરે તો થાય. આ તો 20 વર્ષની અભણ છે મીરા, પહેલા કહી ગઈ. રામ રાખે તેમ રામ રાખે તેમ ચિઠ્ઠી નાચા કરે અમો છે રામ રાખે તેમ ચિઠ્ઠી નાચા કરે અમો છે. બેંકમાં નોકરી કરતો હોય 2 કરોડ રૂપિયા ગણે જોજો, અને રોજના 2-5 કરોડ ગણતો હોય, અને 50,000 લાખ નું બંડલ હોય તો પછી થાકે તો પગથી ધક્કો મારે. કેશિયરો પેલો કે લાઈને ભાઈ તારી પાસે પડી છે 1,000 ની નોટો, થાક્યો હોય તો પગથી આમ જવા દે, આ લે લે. 2 કરોડ રૂપિયા ગણે પણ કશું થતું નથી, ચાકરી છે. પણ ઘેર જતી વખતે પેલો 7,000 પગાર હોય ને એ પરસેવો વધારે, એનો તો ચાંદલો કરીને મૂકે કે આ પગે ના પગ શું અડવાનો, પગ અડાડવાનો વિચારે ના કરે. માલિક થઈ ગયો ચાકર ને તો વાંધો જ નથી. ચિઠ્ઠી ના ચાકર રામ રાખે નથી. એ તો અનુભવી લે છે, હું તારી સાથે એક થઈ ગયો. પણ હું બ્રહ્મ છું એમ શું કરવા બોલે, હું છું જ નહીં. મેરા મુજમે કુછ નહીં ક્યાં લાગે હે મોર, આ ભક્તની ધારણા છે. બિલકુલ શોર્ટકટ, આમ ગુલાટ મારીને ભગવાનમાં પેઠો છે. ભગવાનમાં મીરા પહોંચી જો. કોઈ દિન ખાવાને શીરોને પૂરી, કોઈ દિન ખાવાને શીરોને પૂરી, કોઈ દિન ભૂખ્યા રહીએ વધવજી, રામ રાખે તેમ રહીએ. અરે કોઈ દિન રામ રાખે એમ રહીએ, રામ રાખે એમ રહીએ, રામ રાખે એમ રહીએ, ઉદવજી રામ રાખે એમ રહીએ. અજ્ઞાન ભક્તને મન અજ્ઞાન કેટલું છે,
માર્ગમાં અજ્ઞાન એટલે શું? વિકલ્પો કર્યા કરવા, આજ અજ્ઞાન તદ અનુકૂળ આચરણ, વિકલ્પ છોડી દેવા એ જેને જ્ઞાન છે. વિકલ્પ કરો અને છોકરાને ડોક્ટર બનાવીશું. વિકલ્પ નંદુબા, આ વિકલ્પ છે નંદુબા. આવા થઈશું, આવા થઈશું, આવા થઈશું, અહીં જઈશું, આવું કરીશું, અને શું થાય છે તો કહો. ઉંદર કાપે કરંડીઓ, ઉંદર જયારે કરંડીઓ કાપતો હોય નંદુમાં, એને એમ કે અંદર થી સુયે નીકળશે. ઉદ્યમ કરતા આવડું પડે ધાર્યું ધરીનું થાય, ઉદ્યમ કરતા આવડું પડે ધાર્યું ધણીનું થાય. છેલ્લે બોલે કાપી રહીશ એટલે આ કરંડિયામાંથી સુયે નીકળશે. ઉંદર ત્રણ દાડાનો ભૂખ્યો હતો અને ફરતા ફરતા રોજ તો રાજના મહેલનો ઉંદર હતો આ તો, પણ શી ખબર શું થયું, ફરતો ફરતો આખો ગામ બદલ્યું, ઘર બદલ્યું, દશા ફરી ગઈ, પનોતી આવી, ફરતા ફરતા એવા દેશમાં પહોંચ્યો ત્રણ દાડાનો ભૂખ્યો મદારીના ઘરમાં બેઠો, અને ત્રણ દાડાનો ભૂખ્યો આવડો કરંડિયો હાથમાં આવ્યો. એના મનમાં કાપે એના પહેલા વિકલ્પ થયો, દ્રાક્ષ હશે તો એકલો ખાઈ જાઉં, કાજુ હશે તો મને ક્યાં ભાવે છે, મારી ડોશી માટે લેતો જાઉં. આ બધા વિકલ્પ એને ચાલુ થઈ ગયા. નંદુબા ત્રણ દાડાનો ભૂખ્યો તોડવા માંડ્યો, આખી રાત મઠ્યો. ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદર ને ખાય, ઉદ્યમ કરતા આવડું પડે ધાર્યું ધણીનું થાય. ચાર વાગે એક સળી તૂટી, મોઢામાં દાંતમાંથી લોહી આવવા માંડ્યું હતું ઉંદર ને. સાત વાગ્યાનો મથતો તો પોણા ચાર વાગે સવારે એક સળી તૂટી ટોપલાની, અને લોહી આમ ટપક ટપક થવા માંડ્યું. દસ દિવસનો ભૂખ્યો સાપ હતો અંદર નંદુબા, અને લોહી જોયું, હે આગો જતો રહ્યો આમ થોડો, પેલું મોટું કાણું થવા દે. ઉદ્યમ કરતા આવડું પડે ધાર્યું ધણીનું થાય. પહેલા જ ધાર્યું માની લેને નંદુભાઈ, તદ અનુકૂળ આચરણમ. મોત ને પણ ભક્ત આલિંગન લગાવવા તૈયાર છે, તદ અનુકૂળ આચરણમ. મોત થી મીરા ક્યાં બેવી છે ભાઈ, એના ચહેરાની રેખાઓ બદલાય ના, કઈ શક્તિ છે. વિપરીત પરિસ્થિતિમાં ઝેર સામે છે, ચહેરાની રેખાઓ બદલાય, કોઈ એક્સપ્રેશન બદલાતા નથી, શું કારણ? એ તો ખાલી જમવાના બને તો એ લોચા પડે છે. આ બધા છોકરા ચાતુર્માસ કર્યો હમણાં, આ બધા ધોતિયા છે ને, એમાં નંદુભાઈ એ કર્યો. નંદુભા એક જગ્યાએ પધરામણી, પધરામણીમાં ફેર હોય ને, એક જગ્યાએ પધરામણી એવી થઈ, કાલની જ વાત કરું લો, બે દાડા ઉપરની, આ લોકોને ડીશો ઉપર ડીશો ફ્રૂટની ને કેવી હોય બધી, કેટલી જાતની ડીશો એમાં. પેલા સિક્કાને ઉપવાસ નહીં, હા મનીષને ઉપવાસ નતો, મેં કહ્યું તું ના કરે, તારથી થશે નહીં, અને ખાલી ખોટા કાતરીના ભાવ વધશે, એના કરતા બે રોટલી ખાઈને ભજન કર તું, આ બધાને કરવા દે. અને જે ફ્રૂટની ડીશો જોઈ એટલે સિક્કાએ કીધું કે હારું આવું મળતું હોય રોજ, તો એમ કે બાપજી વાંધો ના આવે કે એમ હું એ ખેંચી શકું, તમે એમ માનો છો, પણ મેં કીધું રહેવા દે, ખાલી ખોટું આટલું દુસ્સાહસ ના કરે. બન્યું એવું ગઈકાલે જ્યાં પધરામણી, આ લોકો સાથે બની ગયેલી ઘટના છે, ગઈકાલે જ્યાં પધરામણી થઈ, એને પૂછ્યું જ નહીં, મારે તો જમવાનું હતું શાક રોટલી, એટલે મને કીધું, આ લોકોને પૂછ્યું તમારે કે અમારે ચતુર્માસ છે, દૂધનું એ ના પૂછ્યું. આ લોકો વીરાવાડામાં હતી, બોલો પધરામણી વીરાવાડામાં, આપણે સૌ દૂધ ના આપ્યું આ લોકો, અને રાતે 12 વાગે ભજન પત્યા, મને ઘડિયાળ આપ આપ કરે આ લોકો, એટલે મેં કીધું રોજ ઘડિયાળ આપતા નહીં, આજે શું આપો તો, હું તો બે રોટલી ખાઈને બેઠો તો ભાઈ ખોટું કેવું, અને આ શીખો ને, પણ મને ખબર નહીં આમની સાથે આવી દુર્ઘટના ઘટી. અને જેવા ગાડીમાં બેઠા ખાવ ખાવ કરતા, એમાં નંદુભાઈ બોલ્યા કે
આજે તો બહુ લોચો થઈ ગયો. આમ તો ગુરુજી મેં કે શું થયું યાર, દૂધનો કે ભાવ પૂછ્યો નહીં આદમી, એક કપ દૂધ ના આપ્યું. મેં કીધું કાલ તમે ફ્રૂટ ખાતા હતા ને આ શિકારની નજર લાગી. અને રોજ ભજન ગાઓ છો ને રામ રાખે તેમ રહીએ, રહેવાનું તો એક દાડા જ આવ્યું છે. રામ રાખે રામ રાખે, ડોક્ટર બંધ કરાવશે એક દાડો, ઓપરેશન કરશે ત્રણ દાડા ખાવા નહીં આલે, એ દાડ શું થશે એ દાડે સમજવું કાઠું છે કે આ માલિકની મરજી છે. એના કરતા તો આ વેતા પાણીમાં સમજી લો માલિકની મરજી અહીંયા અનુકૂળ છે. રામ રાખે રામ રાખે રામ રાખે રામ રાખે. સાધુ ભક્તિ સૂત્ર છે એની મરજી માં રહેવું બસ, આ ભક્તિ છે એમ નારદજી કહે છે. લૌકિક વ્યવહાર હોય કે વેદનો વ્યવહાર હોય ધર્મનો વ્યવહાર હોય તો પણ મારા માલિકને અનુકૂળ વાત ખલાસ. કોઈ દિન રે વાને મેલ મજાના, કોઈ દિન રે વાને મેલ મજાના, કોઈ દિન રે કોઈ દિન જંગલ રામ રાખે તેમ રહીએ, કોઈ દિન જંગલ રામ રાખે એમ રહીએ. ભાઈ મીરા કહે પ્રભુ ગિરધર પ્રભુ ગિરધર ના ગુણા, ચરણ કમળ ચિત રામ રાખે તેમ રહીએ, ચરણ કમળ ચિત રામ રાખે એમ રહીએ. કોઈ દિવસ મહેલમાં રહેતા હોય તો શું છે, ક્યાંક મહેલમાં જતા રહો રેવા, બધી માલિકની મરજી જે જાણે છે તે ભક્તિ છે. નારદજી કહે છે જેના આગવા વિકલ્પો છોડી દે છે, વાહ વાહ રે મોજ ફકીરા દી, વાહ વાહ રે મોજ ફકીરા દી, વાહ વાહ રે મોજ ફકીરા દી. કભી તો ખાવે ચના ચબેલા, કભી તો ખાવે, કભી તો ખાવે ચના ચબેલા, પી લપટા લે દે ખીરા દી, વાહ વાહ રે મોજ ફકીરા દી, વાહ વાહ રે મોજ ફકીરા. અને ફકીર ફકીર કોઈ ડ્રેસ નું નામ નથી, ફકીર સ્વભાવ નું નામ છે. સફારી પહેરતો હોય તો ફકીર નો સ્વભાવ હોય, અને ધોતિયા પહેરતો હોય તો સંસારી નો સ્વભાવ હોય. આ તો સ્વભાવ ના નામ છે. વાહ વાહ રે, વાહ વાહ રે મોજ ફકીર, વાહ વાહ રે મોજ ફકીર. કભી તો ખાવે ચના ચબેલા, ખાવે ચના ચબેલા, કભી તો ખાવે ચના ચબેલા, ખાવે ચના ચબેલા. કભી કભી રોટી પે રોટી, કભી ચને પે ચના, ઓર કભી વો ભી નહીં, કભી મીઠાઈ પે મીઠાઈ નંદુભાઈ, કભી ચાય પે ચાય, ઓર વો ભી કભી વો ભી નહીં. કભી તો ખાવે ચના ચબેલા, 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 કભી લપટા લે લે ખીરા દી, લપટા લે લે ખીરા, વાહ રે મોજ ફકીરા દી, વાહ રે મોજ ફકીરી, વાહ રે મોજ ફકીરા દી, વાહ રે. કભી તો ઓઢે શાલ દુશાલા, કભી તો ઓઢે શાલ દુશાલા, કભી
कभी तो ओढ़े शाल दुशाला, 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 कभी गुदड़ी पटियाली रानी, कभी गुदड़ी पटियाली रानी, बावारे बावारे मौज फकीरानी, बावारे मौज फकीरानी, बावारे मौज फकीरानी, बावारे मौज फकीरानी, तद अनुकूल आचरण, तद अनुकूल आचरण, ये भक्ति नु सूत्र छे। आवो न थई सकता होय, विकल्प छोड़ी सकता होय, मालिक ना दरबार मा जन्म मरण नो पण अमारे मन विकल्प नथी, विपुल तारो संकल्प जन्मावानो होय तो ले आया। भक्ति एटले जीवन सौंपी देव, जीवन सौंपी देवानु नाम छे जीवत्वनो अपवाद थई जवो। ज्ञानी जेने जीवत्वनो अपवाद कहे छे अने भक्त कहे छे जीवन सौंप दिया अब तेरे हाथों में, तारे जेम राखवा होय तेम राखजे, तेरी मर्जी पूरा हो। અમારે મન તો એક જ આશરો છે, એક જ આધાર છે, અમે તો રોજ તને પીએ હે માલિક, બીજાને અમે ક્યાં ઓળખીએ, તારી યાદમાં જીવીએ છીએ, તારું નામ અને તારી એ ચિરંતર ચીર નિરંતર તેલ ધારાવત સ્મૃતિ અમારા હૈયામાં પ્રગટેલી રહે। કોઈ લોક અને વેદના વ્યવહારને અમે મહત્વ આપતા નથી, આ વ્યવહારના કોઈ પણ કામમાં, નારદજી કહે છે વ્યવહારના કોઈ પણ કામમાં અમને કોઈ ફળની ફલશ્રુતિ દેખાતી નથી, કોઈ ફળ અમને મળે ના મળે, કેવળ તું રાજી રહેવો છો, તારા રાજી પામા મારા બધા કર્મો છે। એવો ભક્ત ભગવાનની રાસની ભૂમિકાને પહોંચે, અને આ જેટલી પણ અથડામણો છે એ છે એની છે તદ અનુકૂળ આચરણ, એના અનુકૂળ આચરણ ના કરવું તે બસ આપણું મન અનુકૂલન સાધી લે। દેશ કાળ પરિસ્થિતિ ક્રિયા સંયોગ અને યોગ, હે પરીક્ષિત, આ ભગવાનના અંગ છે, આ ભક્તની રીત છે વિચારવાની। પ્રહલાદ કાકા, વિપરીત દેશ વિપરીત કાળ વિપરીત વસ્તુ એને દેખાતા નથી, કેવળ હરિની મરજી દેખાય છે, માલિકની એને મરજી દેખાય છે। તદ ઉલુકનું આચરણ, તદ વિરોધ ઉદાસીનતા, કદી એને કોઈને ફેરફાર કરવાનું મન થતું નથી, મારી પત્ની બદલાઈ જાય, મારા છોકરા બદલાઈ જાય, મારી પરિસ્થિતિ બદલાઈ જાય, જે મારી પાસે નથી આવી જાય છે જતું રહે, આવા કોઈ વિકલ્પોથી રહિત તદ વિરોધ ઉદાસીનતા છે। નિકરા ઝઘડા તો કઈ મટે એવા નથી, અખો કે અંધારો કુઓ, ઝઘડો મટાડી કોઈ ના મૂવો, અને શ્વાસ ખૂટશે જે દાડે ત્યારે આ વાતોને મોત આવીને દેખાશે, એ દાડે ખબર પડશે કે અહમ બ્રહ્માસ્મિ કહેતા હતા એ અહમનું શું થયું। એ વખતે કામમાં આવે એવું નથી, કારણ કે આપણું જોર અહમ ઉપર છે, બ્રહ્મ ઉપર નહીં, નહીં તો એ નિતાંત હકીકત છે અહમ બ્રહ્માસ્મિ, તો વેદના ઋષિ અનુભવેલી હકીકત છે, પણ આપણું જોર તો અહમ ઉપર છે, બ્રહ્માસ્મિ ઉપર નથી। એના કરતા આવો સીધો ને સટ રસ્તો છે અનન્યતા, નકર જે દાડે ઘી ખૂટશે દીવામાં, નંદુબા ઘરમાં ઘી ખૂટે પછી ખાવાનું ભાવે છે, એક જણો આવ્યો નંદુબા એની ઘેરતી ને કે આખર તારીખ હતી, એની રોટલી પીરસી, શાક લાવી, દાળ લાવી, ભાત આવી, ઘી ચોપડી લાય, પણ પેલી એ કીધું કે આખર તારીખ છે, ઘી ક્યાં છે ઘરમાં, ઘી ક્યાં છે, આજે 25 તારીખ થઈ, તમારો પગાર જ એટલો ટૂંકો છે ને, માંડ પૂરું થાય ને, ઘી ક્યાં છે, ખાઈ લો જે છે, લાય તને કીધું ને ઘી વગર મને ખાવાનું ભાવતું નથી, આયુર્વેદમાં કીધું છે, સાંભળ તું ભણેલી છે તને ખબર, અભણ છે તને ખબર નથી, ઘી વગરનું ભોજન
વંધ્ય છે. પણ કે આવી બધી વાતોમાં મને ખબર પડતી નથી, આ તો જેવા ભયના કોદરા એવી ભયની ગેસ. હું શું કરું? તું કે તો તને રોજ લાપસી ખવડાવું, પણ કમાને એ પ્રમાણે ચમન. અને આને પર ચોઘડિયું બાજી ગયું હતું કે ગમે તે હોય, ઉઠ્યો આમ થાળી ઉપરથી ઉભો થયો. ને આજે નંદુબા જોગ લગન ગ્રહ વાર તેથી એક થઈ ગયું હતું આખું. અને તદ અનુકૂળ આ ચરણમ, પેલી ને હાથમાં એક સાણસી હતી, છૂટો ઘા કર્યો. સાણસી નો જે ઘા વાગ્યો, વાના આગળ તો કશું બોલાય નહીં, જે બોલાઈ ગયું પણ જે આમ વિકરાળ જે ચંડી નું રૂપ કર્યું બોલાય તો નહીં. અને અમુક જગ્યાના ઘા જોજો ઉપસી આવે, અમુક જગ્યાના ઘા એવા હોય, બેઠો માર ઉપસે નહીં પણ હોઠ ઉપર કોઈ મારે ને આવડો હોઠ થાય, આજુબાજુ વાળાને ખબર પડે કે આને કઈ. અમુક ગા એવા હોય ને એ બતાવાય નહીં, કોઈને ખબર એ ના પડે એવા હોય, પણ અમુક એવા હોય ને હોઠે વાગે ને કીડી કરે ને આવડો હોઠ થાય. આને જે વાગ્યું કપાળ ઉપર ને આવડું કપાળ થયું. અને સવારે મહાદેવના દર્શન કરવા નીકળ્યો લોટો લઈને, મિત્ર મળ્યો એનો, કે જાંબા આ શું થયું બાપુ તમને? આ તમારી મૂછોથી તો આખું ગામ બીવે. કોઈ લાકડી દીધી લાકડીનો ઘા? હવે આને તો કહેવાય નહીં કે આ ઘેરથી નું બધું છે, જે છે આને કહી શકાય નહીં, બધા જાંબાનું આ જ હોય. આ તો કેવું નીકળતો હતો ને, વરસાદના દિવસો છે અને ઘર આગળ પલળેલું હતું ને, આમ પગ લપસ્યું એના કારણે વાગ્યું છે. પણ કે તીક્ષ્ણ હથિયારનો ઘા વાગે લાગે છે, તીક્ષ્ણ હથિયાર નથી આ તો, ઈટ વાગી છે. પણ એમ કે આટલો બધો ઘા, આટલો સોજો થઈ ગયો ભગત તમને? થોડું ઘી લગાવી દેવું તું ને. અલે આ બધાએ મારે ઝઘડા ઘીથી જ ચાલુ થયા બુડા, તું એ ઘી લાવ્યો આખર તારીખમાં. નંદુબા ભગત ને કદી આખર તારીખ ના હોય, એને તો રોજ સાંજ પડે ને. લો આ ગઈ ઉનકી આ વો નહીં, લો શામે ગમ્બી અજીબ હોતી હૈ, કિસી દિલ જલે કે નસીબ હોતી હૈ. લો આ જોઈ રહેતી હતી, આંખ માંડીને જોઈ જ રહેતી હતી વ્રજાંગનાઓ. હજુ એ નંદનો પુત્ર ગાય વાળીનો પાછો આવ્યો નહીં, સંધ્યા ટાણે તો રોજ આવી જાય છે. ચાર વાગ્યાની આંખો લગાવીને બેસી રહેતી હતી. લો અને બધી સામે ગંભીર અજીબ હોતી હૈ, ભક્તને તો સાંજ પડે ને ભગવાનની યાદ ઉમટે છે. ચાર વાગ્યાનો જ્યાં વાયરો શરૂ થાય, પાંચ વાગ્યાનો સૂર્ય અસ્તાચળ તરફ જવા જાય ને ભક્તને. અને રાત ભક્તની છે આખી રાત, સોએ કહાં થે તકીએ ભીગોએ થે, તેરી યાદ મેં મોહન રાત ભર રોએ થે, હમ સોએ કહાં તકીએ ભીગોએ થે. ચૈતન્યની એક દશા મહાપ્રભુની એવી આવી, છેલ્લે છેલ્લે જતા જતા એના એના શિષ્યો રોજ એનું ઓશિકું નીચોય કાઢે. એક દિવસ પૂછી લીધું કોઈ નવા શિષ્યે કે આ ઓશિકું રોજ મહાપ્રભુનું કેમ પલળે છે, શું કારણ છે? સોએ કહાં થે તકી અભી રોએ થે, તેરી યાદ મેં મોહન રાત ભર રોએ થે,
कबीरा हंसना छोड़ दे कर रोने से प्रीत। ए लो मिलन माए क्या मजा छे जे मिलन नी जंख नामा छे। मिलन मा क्या मजा छे ये ज्ञानी अपरोक्ष थयो क्या मजा छे। ए मिलन मा क्या मजा छे जे मिलन नी जंख नामा छे। लो जेम जेम सांझ ढळती जाए न रात थती जा भक्त ने मन समाधि छे मोहन नी याद मा एज नशो छे नो जयंती भाई। मैं खाने तुम लाख बंद करवाओ मगर मैं खाना एटले नंदुबा पीवाना पीठा। मैं खाने तुम लाख बंद करवाओ मगर आंखों से पिलाने वाले हमारे पास बैठे हैं। एलो उनकी आगो नहीं आए। नानक देव जी नी आंखों पीवड़ावे छे भक्ति नो नशो। सूरदास नी आंखों पीवड़ावे छे भक्ति नो नशो। मीरा नी आंखों पीवड़ावे छे भक्ति नो नशो। नारद नी आंखों पीवड़ावे छे भक्ति नो नशो। मैं खाने तुम लाख बंद करवाओ मगर गमे तेटली पीवानी बंदी लावी होए लावो पण आंखों से पिलाने वाले हमारे पास बैठे। सदगुरु मारी पासे छे सूफी कहे छे अने ये मारी पासे बैठो छे। आ भक्ति नो नशो आंखों से पिलाने वाले हमारे पास बैठे हैं। मैं खाने हम क्यों जाए मैं खाना मा बदा दुनिया ना नशा छे। दुनियावी नशा क्यारे उतरे एनु कशु नक्की नहीं। रुपिया नो नशो दुनियावी छे ने उतरी जशे। रूप नो नशो छे ये दुनियावी छे ने उतरी जशे। सत्ता नो नशो छे दुनियावी छे ने उतरी जशे। आवो अने पी लो ए नारद नी आंखों थी आंखों से पिलाने वाले हमारे पास बैठे। अने दुनियावी नशा नो शू ठेकाणो नंदुबा। एक जनो पीवा बैठो ने एनो भाईबंद आयो अने बे जना ग्लास ऊपर ग्लास शू कहे छे पेलू चीयर्स दिनेश भाई चीयर्स ऊपर चीयर्स ने जाम पर जाम जाम पर जाम जाम के अने पीता तो एम थोड़ो घणो ग्लास में रही गयो नंदुबा आटलो अने बे जना तो पी गेला ऊंघी गया पी एकड़ हता। रात पड़ी અને ઉંદરડા હતા એ આયા ત્રણ જણા ત્રણ ઉંદર હતા અને ગ્લાસમાં થોડો ઘણો હતો થોડા બે ચાર છાંટા પી ગયા બે બે ત્રીજો હતો એના ભાગમાં તો પેલા બેનો એઠો આવ્યો અને ત્રણ જણા પી ગયા અને પાંચ મિનિટમાં ચડ્યો પહેલા ઉંદરને। આ નગરનો રાજા કોણ છે મને કે ઉતારી કાલે જ ચડાઈ કરું આવું તે કઈ હોય રેલવેના ભાડા વધાર્યા એના મનમાં સમજે શું કોણ છે રાજા કે કાલે ચડાઈ કરું એના ઉપર એટલે બીજો કે રહેવા દે તું શું જાણે આ દેશ આ પૃથ્વી ઉપર કેટલા રાજ્યો છે એક રાજાને મારે મેળ ના આવે તું આગો જા મારે તો આખો દિગ્વિજય કરવો છે। દિગ્વિજય ઉપર નીકળું કહી દે નકશો લેતો હોય જા આખા વિશ્વનો ઉતારી ત્રીજો કે રહેવા દો બે જણા આગા ખસો બે જણા આ કામ તો હું ચપટીમાં કરીશ પણ પહેલા મારે એક કામ કરવું છે પહેલા લગ્ન કરી લઉં અને પછી તમારા બંનેનું કામ હું કરું મારે લગ્ન કરવું છે। કોઈ સફેદ રંગની બિલાડી હોય તો મને બતાવો બધા દુનિયાના નશા છે રૂપિયાનો નશો। રૂપિયા તો આ શરીરથી જુદા છે કેટલા કામના કહો તો ખરા તે છતાં એનો નશો ચડે રૂપનો નશો મોટા દોવડાઈ દોવડાઈને
મેકઅપ કરી કરીને ઘણાને મેકઅપ કરતા ટાઈમ બહુ લાગે નંદુ ભાઈ, એક જણાને જવું હતું અને માંડ માંડ એની ઘેરથી ને કીધું 12 વાગે ફંક્શન છે તું તૈયાર થઈ જા, 7 વાગ્યાનો અને એની ઘેરથી તૈયાર થવામાં 11 વગાડ્યા, પણ આને તો કહેવાય નહીં, આનાથી તો બોલાય નહીં એની ઘેરથી આગળ, 7 વાગ્યાનો તૈયાર થઈને બેઠો તો છાપું વાંચે, ઘડીક થાય બધા લેખ 2 વાર વાંચી નાખ્યા, જે સારા સારા લેખ હતા ગુણવંત ભાઈના ને જે હતા એ બધા 2-4 વખત વાંચ્યા, પણ કહી ના શકે ઉપર કે જલ્દી કરને હવે કેટલી વાર 11 વાગે તૈયાર થઈને આવી, અને જેવી એ તૈયાર થઈને આવી એટલે આ ઉભો થયો સોફામાંથી, ઉભી રે હવે હું દાઢી કરી લઉં, પણ તારે દાઢી કરવાની બાકી હતી કરાય નહીં, 11 વાગે હવે દાઢી કરવા બેસશો તમે, દાઢી તો મેં 7 વાગે કરી હતી રમીલા, પણ આ તે એટલા કલાક કર્યા ને મારે ફરી ઉગી ગઈ, 4 કલાકમાં મારે ફરી ઉગ્યા, ફણગો ફૂટ્યો જો, આ બધા દુનિયાના નશા છે ભાઈ, આવો અને મેખાને લાખ બંધ કરવાઓ, મગર આંખો સે પીલાને વાલે હમારે પાસ બેઠે, ધન્ય થઈ ગયા જે મીરાની મહેફિલમાં હતા, ધન્ય થઈ ગયા જે નરસિંહની મહેફિલમાં હતા, જે ધન્ય થઈ ગયા તે સૂરની સુરાલયમાં હતા, આવો ને ફકીર નો નશો આખો અલગ છે, લો આ ગઈ ઉનકિયા ઓ ભક્ત ભગવાનને બોલાવતો નથી, મને તારી યાદ આવે બસ, મારી નિરંતર હે હરી તેલ ધારાવત તારામાં સ્મૃતિ બનેલી રહે, બસ એ યાદ મારી બનેલી રહે, યાદ હે સો આબાદ હે, યાદ હે સો આબાદ હે, તારું નામ તારું રૂપ તારું ગુણ તારી લીલાના શ્રવણમાં મારી સુરતી રહે અમારી રતી રહે હે માલિક, અને રોજ નંદુભાઈ રાત્રિ પડે મુસ્કુરાહટ એક આપકી બેહોશ કર ગઈ, આની સમાધિ ભક્તની કદી તૂટતી નથી નંદુભાઈ, મુસ્કુરાહટ એક આપકી બેહોશ કર ગઈ, ઓર કંબક્ત હોશ આયા તો આપ ફિર મુસ્કુરા દીએ, લો આ ગઈ એ મેરે માલિક અબ મુજે ગુમરાહ કર દે, હે મેરે માલિક અબ મુજે ગુમરાહ કર દે, ક્યોંકી મંજિલ અબ કરીબ આને કો હે, ક્યાંક મળી જશે કૃષ્ણ અને મને, મારી આ દશા તૂટી જશે તો, ક્યાંક મને દર્શન થઈ દેશે અને મારી આ દશા તૂટી જશે તો, હે મેરે માલિક મુજે ગુમરાહ કર દે, કમ સે કમ એના વિયોગમાં મારી આ દશા તો બનેલી રહે, હે મેરે માલિક મુજે ગુમરાહ કર દે, ક્યોંકી મંજિલ અબ કરીબ આને કો હે, ભગવાનને કદી એ માંગતો નથી, માલિકને માગે છે કેવળ એની યાદને, હેલો હરે હરે
હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે 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 રામ હરે રામ 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 હરે હરે હરિ બોલ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે પ્રતીક્ષા પોકાર અને આંસુ એ ભક્તિ માર્ગના સાધન છે અને સંપદા છે જે આંખો સૂકી ભટ છે અને જેના અહીંયા સૂકા ભટ છે કદી એ માલિકના સ્ત્રી અંગને સ્પર્શી શકે તેમ નથી આવા હૈયા કરોડ તર્કની જાળ ફેલાવી લે તો પણ માલિક એનાથી વેત છેટો છે જેના હૈયા અને આંખો સૂકી ભટ છે કદી એ માલિકના એ પ્રદેશમાં પહોંચી શકે નહીં વેદાંતની અને વેદની ગમે એવી લાંબી ચોડી તર્કની જાળની વાતો કરે એક તારો લઈને મીરા શું કર્યું છે નંદુબા દરરોજ સાંજ પડી જાય ને એક જ વાત છે એ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રાત બીતી સુબહ કો ઉતર જાય એવા કોઈ નશા કામના નથી આવો અને
સંતો અને સદગુરુની આંખોથી પી લઈએ હું ને તમે. આવો નાનક પીવડાવે છે, આવો સુર પીવડાવે છે, મીરા પીવડાવે છે, કબીર પીવડાવે છે, ભગવાન શંકરાચાર્ય પીવડાવે છે, વલ્લભ પીવડાવે છે, નારદ પીવડાવે છે. એ હરે કૃષ્ણા હરે કૃષ્ણા કૃષ્ણા હરે 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 કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે 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 રામા હરે રામા રામ રામ હરે 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 રામા શરણાગતિ વગર તદ અનુકૂળ આચરણ, એના અનુકૂળ આચરણ કરવું, તેના સ્વભાવને અનુરૂપ પ્રવૃત્તિ કરવી આજ ભક્તની રીત છે. કોઈ કર્મનું બંધન એનો હેતુ થતો નથી, બંધનનો હેતુ બનતો નથી કોઈ પણ કર્મ. અને કોઈ પણ કર્મમાં ભગવદ ઈચ્છા સિવાય એનું કોઈ ઉત્થાન પણ નથી. કેવળ ભગવદ ઈચ્છા જ જેના કોઈ બધા જ અંગોના અને બધી ઇન્દ્રિયોના ઉત્થાનનો હેતુ છે. પાપ અને પુણ્યના સંસ્કારો જેની ઉત્થાનનો હેતુ બનતા નથી, કેવળ ભગવદ ઈચ્છા. પ્રારબ્ધ ઉડી જાય છે એનું, પ્રહલાદ કાકા એક ઈચ્છા પ્રારબ્ધ છે, ઈચ્છા પ્રારબ્ધ અજ્ઞાની ને છે, એક પર ઈચ્છા પ્રારબ્ધ છે, એ પર ઈચ્છા પ્રારબ્ધ જ્ઞાની ને છે. પર ઈચ્છા પ્રારબ્ધ જ્ઞાની ને શેષ વધે છે, પણ ભક્તને તો પર ઈચ્છા પ્રારબ્ધ પણ નથી, કેવળ ભગવદ ઈચ્છા. હરે કૃષ્ણા હરે કૃષ્ણા કૃષ્ણ કૃષ્ણા હરે 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 કૃષ્ણા હરે કૃષ્ણા કૃષ્ણ કૃષ્ણા હરે હરે बस्ती में बसते हैं, लेकिन किस्मत का खेल देखो यारो, दर्शन को तरसते हैं. हरे कृष्णा 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 हरे 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 Yeah.
हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम राम हरे 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 रामा दिल जले के नसीब होते हैं, दिल जला छा बदाय मीरा ने सूर ने नारद तो पाको
એવા જેના અહીંયા હોય. નારદજી કહે છે તદ અનુકૂળ આચરણ. આવા ને ભક્તિના માર્ગે છીએ, એક એક સૂત્રને અપનાવતા તદ અનુકૂળ આચરણ. માલિક છે તે વાતને કોઈ પણ ઘટનામાં ભૂલવું નહીં. બસ કોઈ પણ કાળ પરિસ્થિતિમાં એવા ભક્તના મન ચલિત થતા નથી. આપોઆપ જ જે જ્ઞાનીની સ્થિતિ છે, સ્થિત પ્રજ્ઞની, એ તો કેવળ ભક્તિના સાધનમાં જ ભક્ત પાસે આવી જાય છે. ભક્તિનું સાધન કરવા માત્રથી ભક્ત પાસે તો એ સ્થિતિ પોઝિશન આવી જાય છે, જે સ્થિત પ્રજ્ઞની દશા છે. દુખાહા દ્વિમગ્ને શું સુખાહા વિગત સ્પૃહ વીતરાગ ભયર ક્રોધ સ્થિતિર ધીરમુ નિરુચ્યતે. ગીતાકાર કહે છે સુખાહા દ્વિમગ્ને શું, સુખમાંથી એની સ્પૃહા, સુખની આશક્તિ. દુખાહા દ્વિમગ્ને શું, દુઃખદ પરિસ્થિતિમાં દ્વેષ અને સુખની સ્પૃહા. વીતરાગ, રાગ અને વૈરાગ બે છૂટી જતા વીતરાગી દશા એની બુદ્ધિમાં પ્રવેશે છે. કેવળ ભગવત ઈચ્છાનો દ્રઢ મનોબળથી સ્વીકાર કરી લે વીતરાગ. ના કુછ પકડના હૈ ના કુછ છોડના, એવી વીતરાગી દશા ભક્તની બની જાય છે, જે સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં ભગવાન કહે છે તે અનિકેત સ્થિરમતી ભક્તિમાન મે પ્રિયો ન રહે. ભગવાનમાં જેનું ઘર થઈ જાય છે, અનિકેત સ્થિરમતી, એની મતિ કદીય વિચલિત થતી નથી, જે ભગવદ ઈચ્છાનો સ્વીકાર કરી લે છે. તદ અનુકૂળ આચરણ યોમદ ભક્તે સમે પ્રિય. ઉદાસીનો ગતવ્યથા તદ વિરોધ ઉદાસીનતા. નારદજી કહે છે, ભગવાન કહે છે ઉદાસીનો ગતવ્યથા, એક ઉદાસીનતા એના મનમાં બનેલી રહે છે. છોડના ભી નહીં ઓર પકડના ભી નહીં, એને કહેવાય ઉદાસીનતા. કોઈ વસ્તુ છૂટે ત્યારે જ જ્યારે એમાં રસ બનેલો હોય, પકડાય પણ ત્યારે જ્યારે રસ બનેલો હોય. રસ સમાપ્ત થઈ જવો ભગવાનથી અન્ય વિષયોમાં બધો રસ સમાપ્ત થઈ જવો, આને કહે છે ઉદાસીનતા. ત્યાગ પણ એને નથી રહેતો. ત્યાગ શેનો? ત્યાગ એનો જ કરવાનો રહે જેમાં રસ બનેલો રહે. જાણી લેવો આ માયાના કુડા કરકટને, ભગવાનથી અન્ય વિષયોમાં એની મતિ કદી પ્રવેશ થતો નથી, એવી એની ઉદાસીનતા બની જાય છે. એવી ભક્તની ઉત્તંગ દશા છે. તદ વિરોધ ઉદાસીનતા, એ શું વ્રજાંગનાઓની સ્થિતિ બની છે કૃષ્ણના વિરહમાં. એવી ઉદાસીન એની સ્થિતિ બની જાય છે. છોડના ક્યાં હે, પકડના ક્યાં હે. છોડ પકડ એની મટી જાય છે. ભગવાનના વિરોધી વિષય એને દેખાવાના જ બંધ થઈ જાય છે. અને ભગવાનની વિરોધી વિષય માયા, જેને વેદાંતિઓ માયા કહે છે. ભક્તને તે મનનો, એ માયાનો પ્રભાવ રહેતો નથી. એનું કારણ છે એનો રસ, એનું રસ બિંદુ ખરી પડે છે. રસો પશ્ય રસો વર્જ પરમ દ્રષ્ટવા નિવર્તતે. હે અર્જુન, એ પરમને જોઈને રસ સમાપ્ત થાય છે, તેવું ઉદાસીનતા થઈ જાય. એકને આસક્તિ છે પદાર્થો ઉપર અને એકને પદાર્થોનો ભય છે. ભય છે એ બિલકુલ આસક્તિનું શીર્ષાસન છે. જ્યારે પદાર્થોની મહત્તા છૂટી જશે, એમાંથી રસબુદ્ધિ સમાપ્ત થઈ જશે, ત્યારે છોડના ક્યાં હે, પકડના ક્યાં હે. કબીર સાહેબના બે શિષ્યો થઈ ગયા, રંકા અને વંકા, બે કઠિયારા હતા. અને રંકા એના પતિનું નામ, વંકા એની પત્નીનું નામ નંદુબા. અને બંને સાહેબના બોધી હતા, કબીર સાહેબના. કઠિયારાનું જીવન અને
એક ટાઈમ લાકડા કાપે પોતાનું જીવન ગુજારે અને ભગવાનમાં મસ્ત રહેનારા તે મહાપુરુષો બંને જણા કઠિયારા સામાન્ય સ્થિતિના અને જંગલમાંથી રંકા પહેલા થોડો આગળ અને વંકા એની પાછળ બે જણા પસાર થતા હતા. રંકાના હાથમાં લાકડાનો ભારો નંદુબા અને જંગલમાં 5 તોલાનો કોઈ સોનાનો દાગીનો જોયો, કોઈનો પડી ગયો હશે એને જોયો, એને લાકડાનો ભારો આમ નાખી દીધો અને વિચાર કર્યો કે હું તો જ્ઞાની છું, આને જોઈને મારું તો મન ચડતું નથી, પણ મારી પત્ની સ્ત્રી બુદ્ધિ છે અને કદાચ આ સોનાનો દાગીનો જોશે ને એનું મન ચડી જશે. તો ભારો નાખ્યો ને એના ઉપર આમ રેત વાળતા, આમ રેત હતી આમ ઢાંકવા જતો હતો. અને વંકા 10 કદમ પાછળ હતી, આવીને પૂછ્યું રંકા કે રંકાજી રેત ઉપર રેત કા વાળો? આવી જેની ઉદાસીનતા થઈ જાય છે, છે તો નડે એવું નથી અને નથી તો નસકામનાય, આવી એની પોઝિશન થઈ જાય છે. વંકાજી રંકાજી રેત ઉપર રેત કા વાળો? સમલોષ્ટા સમકાંચન એવી એની સ્થિતિ થઈ જાય છે. સમલોષ્ટા સમકાંચન માટીના ઢેફામાં અને સોનાના એ દાગીનામાં બંનેમાં એની ઉદાસીનતા છે. પહેરી લેતો શું છે અને કોઈ ઉતારી લેતો શું છે? શિવાજીના ગુરુ સમર્થ સ્વામી રામદાસ બનેલી ઘટના છે. એક લંગોટ અને શિવાના ગુરુ જ્યારે પણ આવે ત્યારે આખું એ રાજના મહેમાન 10 દાડાના ડાયરા જામે અને ખુદ શિવાજી એમના ચરણોમાં બેસે અને બ્રહ્મ વિદ્યાનો દાસ બોધ પ્રાપ્ત કરે. એક વખતે બન્યું એવું નંદુમાં, શિવાજીના કોઈ મંત્રી હશે એના ગુરુ પણ આવેલા, યોગ થઈ ગયો પણ કેટલી હાથમાં 1-2 વીંટીઓ પહેરી હતી ને કેટલી માળા ને કેટલા ખીસિયા. શિવાજીને એમ થયું કે મારા ગુરુ છે રાજાના, એક લંગોટીને આ જુઓ તો ખરા. એક ક્ષણ માટે અવિદ્યા આવી ગઈ. કુદરતનું કરવું, ભગવાનના ઘરની પરીક્ષા હશે કે ગમે તે મંત્રીના ગુરુ તો હતા જ. આ કપડાં તમારા ઉતારી દો અને મારા ગુરુ જેવા પહેરવા પડે તમારે, તમે સંન્યાસી છો. આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. લંગોટી પહેરાવી દીધી, મહાત્માએ પહેરી લીધી, સભા તો ચાલી. નંદુબા સમર્થ સ્વામી રામદાસ જવાના હતા. શિવો આવ્યો અને ભારે માના કપડાં લેતો આવ્યો કે બાપુ આ તમે પહેરો. બેટા પેલા મહાત્માના ઉતરાયા એ વખતે મને ગમ્યું નહીં, પણ પ્રજાના સામે રાજાને ટોકવો બરોબર નથી એટલે મેં તને ટોકેલ નહીં, પણ ગુરુદેવ મને માફ કરજો, એ મહાત્માને શોધીને હું પાછા પહેરાઈશ, પણ તમે આવા મારા ગુરુ છો આ કપડાં ધારણ કરો મારી ઈચ્છા માટે. ઈચ્છાનો વશ થઈને પાછા પહેર્યા નંદુબા. પેલાના કપડાં બદલાયા, લંગોટી પહેરાઈને આને કપડાં પહેરાયા, ખેસિયા બેસિયા કેટલી વીંટીઓ પહેરાઈ. રાજાના ગુરુ કઈ બાકી રહે? 6-12 મહિને ફરી એકવાર યોગ બન્યો. બાપજી આયેલા શિવાજીના ગુરુ એની લંગોટ પહેરીને આયા અને 10 દિવસનો ડાયરો ચાલે. મંત્રીના ગુરુ એ આયા, ફરી બોલાયા. ત્યારે તો શિવાજીએ આપ્યા હતા એ જ કપડાં એમના ઉપર. બોલે મહાત્માજી માફ કરજો, પણ આ કપડા કેવી રીતે? શિવા રસ્તામાં જતો હતો ને ચોર મળ્યા. રામદાસે કીધું આ મારા કપડા ઉતારી કાઢ્યા, મારા હાથમાં તો ખાલી દંડ હતો અને એને કીધું ઉતારી દે આ કપડા, મેં ઉતાર્યા, મારી જે જૂની લંગોટ હતી એ પહેરી લીધી, આ તારા પહેરાયેલા કપડા. પણ એ તો બરાબર, ચલો મહાત્મા ચોર આયા ને કહી દીધું, પણ આ કપડા આની પાસે કેવી રીતે?
બોલે હું જે રસ્તેથી જતો તો મારતા ઘોડે કોઈ સિપાહીઓ આવતા અને એની આગળ ત્રણ ચાર જણા હતા, ધોકો લઈને આવ્યા મંત્રીના ગુરુ ને નંદુબા. પહેરી લે આ કપડા. મહાત્માએ કીધું અમે ધોકાની કશી જરૂર નથી, એ કપડા મેં પહેરી લીધા. મહાપુરુષોને એ પદાર્થોની આસક્તિ ભગવદ ઈચ્છાને લઈને દેખાતી હોય છે, એવી એની આંતર સ્થિતિ અને પોઝિશન હોય છે. તદ વિરોધ ઉદાસીનતા, બધા પદાર્થો પ્રત્યેથી જેની રસબુદ્ધિ સમાપ્ત થઈ ગઈ છે, પર ઈચ્છા અને પર પ્રારબ્ધ પણ જેના સમાપ્ત થયા છે, એવી જ્ઞાનવાનની ભક્તની સ્થિતિ છે ભગવદ ઈચ્છા. અહીંયા છેલ્લું એક વિઘ્ન બતાવે છે, જ્યાં સુધી આ એક ભક્તની આંતરદશાનું નામ છે પણ જ્યાં સુધી આ સ્થિતિ પ્રાપ્ત થતી નથી, નારદજી કહે છે ત્યાં સુધી શાસ્ત્રની મર્યાદાનું રક્ષણ હોજો, નહીં તો પતિત થવાનો ભય છે. લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય. આપણે જ્યાં સુધી પુણ્યના અને પાપના સંસ્કારોથી આપણા કર્મો પ્રેરિત હોય ત્યાં સુધી હરિના માથે ભાર દેવા જેવો નથી, ત્યાં સુધી શાસ્ત્રનું રક્ષણ બનેલું રહે. શાસ્ત્રની મર્યાદાઓનું પાલન કરતા કરતા, ભગવાનની અનન્યતાનો આશ્રય કરતા કરતા, એ આશ્રય પકડાઈ જતા એક દિવસે પોઝિશન આવે છે જ્યારે આખો એ માયલો અહમ એ ભગવાનની સાથે વિરઈ જાય છે. બસ વિશેષ ના કહું, આજ ભક્તિ સૂત્રની મર્યાદાઓ છે, એ જેનો રસ છે આવો અને જે સ્વાભાવિક પ્રવાહથી આવે છે કહેતો જાઉં. આપની વચ્ચે પણ નંદુબા બહુ મજાનું સૂત્ર છે, તદ અનુકૂળ આચરણ, કશી વધઘટમાં અહીં કઈ ઊંચું નીચું જોવા જેવું નથી. તીન ઘંટે મેં ખેલ સમાપ્ત હોને વાલા હૈ, પડદો હતો અને પડદો રહેશે, પિક્ચરની તો કોઈ સત્યતા નથી. એ ત્રણ કલાકમાં ખેલ સમાપ્ત થવાનો છે, આખો એ ત્રણ કલાકથી વધારે અનંતની આયુમાં આ મનુષ્યનું શું આયુ છે, એટલી ક્ષણમાં આખી રમત પૂરી થવાની છે. શેની ખેંચમ તાણ છે, બધી ખેંચમ તાણ મટીને સ્ટ્રેસલેસ, ઈગોલેસ, વરીલેસ, ત્રણ કલાકની રમતમાં શું ટેન્શન લઈને. શેનો સ્ટ્રેસ છે? એક સૂર્યનો તાપ હોય, તાપ કેટલો તાપ છે જો નંદુબા કેવો લાગે છે? એવા 10 સૂર્યનો તાપ થાય તો કેટલા? 10 સૂર્યનો તાપ ટેન્શન કહે છે. વ્યાકરણની રીતે તો ખોટું છે પણ ટેન્શન બસ 10 સૂર્યોના તાપમાં આવી ગયો. શું એવું લૂંટાઈ જાય છે? આવો અને સમય છે તો અહિયાના દાન દઈ દો એ કૃષ્ણને. બસ વિશેષ ના ગાઓ, એક કીર્તન કરીને છૂટા પડીએ. ઓ કાનજી ક્યાં સંતાન મારા વાલ, કાનજી ક્યાં સંતાન મારા વાલ, તને કેટલા જનમતી ના, કાનજી ક્યાં સંતાયા મારા બાલ મારે, ઓ કાનજી ક્યાં સંતાયા મારા બાલ મારે, ઓ કાનજી મોડલીના નાદવડી પાવડી રે, ઓ કાનજી મોરલીના નાદેવની બાવરી, હે ગાડી હે ગાડી ગેલી પહરું બની અનાથ, ગાડી ગેલી પહરું બની અનાથ, ઓ કાનજી
સંતાય અમારા પાલ મારે દુકાનજી ક્યાં સંતાય અમારા પાલ મારે દુકાનજી મારા રે પ્રેમની તને ચોપડી રે દુકાનજી મારા રે પ્રેમની તને હારે તારે હે હારે તારે હે હારે તારે છોડ સે ગોપીઓ નો સાથ હે હારે તારે છોડ સે ગોપીઓ નો સાથ ઓ ભગવાનજી ક્યાં સંતાય અમારા વાલ મારે ભગવાનજી ક્યાં સંતાય જે મરવાયા ઓને મારા મોહના રે ગાનજી મળવાયા ઓને મારા મોહના રે હે એકલી હે એકલી હે એકલી આવી ના કોઈ સંગાથ એકલી આવી ના કોઈ સંગ ક્યાં સંતાય અમારા વાલ મારે ઓ કાનજી ક્યાં સંતાય અમારા વાલ મારે ઓ કાનજી આનંદ મૂર્તિ ના તમે શ્યામ છોડે ઓ કાનજી આનંદ મૂર્તિ ના તમે શ્યામ કાનજી આનંદ મૂર્તિ ના તમે શ્યામ છોડે ઓ કાનજી આનંદ મૂર્તિ ના તમે શ્યામ છોડે એ ક્યારે આવશો હે દીનાનાથ ક્યારે આવશો હે દીનાનાથ એ ક્યારે આવશો હે દીનાનાથ ક્યારે સંતાયા મારા વાલ મારે ઓ કાનજી ક્યાં સંતાયા મારા વાલ મારે ઓ કાનજી આનંદ મૂર્તિ ના તમે શ્યામ છોરે કાનજી આનંદ મૂર્તિ ના તમે શ્યામ છોરે હે ક્યારે હે ક્યારે હે ક્યારે આવશો હે દીનાનાથ ક્યારે આવશો હે દીનાનાથ ક્યાં સંતાય અમારા વાલ મારે બોલો કૃષ્ણ કે